પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પ્રજાપતિ એકતા સંગઠન ગુજરાત ગુજરાત રાજ્ય કે જે પ્રજાપતિ સંગઠનના ભાઈઓ તથા બહેનોને ટિકિટ મળી છે તેમને સપોર્ટ કરે છે. પ્રજાપતિ એકતા સંગઠન ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ શ્રી શાંતિભાઈ પ્રજાપતિ, રિપોર્ટર ઈશ્વર પ્રજાપતિ, ગુજરાત. હા, ઘણી જગ્યા ખોટું થયું છે, બધું જોયું છે, આપણી નજરે જોયું છે, પણ એની અંદર પણ જે એક મુદ્દો બન્યો છે, એક પાર્ટીથી પ્રજાપતિ સમાજને માત્ર 1% પણ ટિકિટ આપવામાં આવી નથી. આવી પણ પાર્ટી છે, એવી પણ પાર્ટી છે જેની અંદર 23% ટિકિટ આપવામાં આવી છે, પણ આ વસ્તુ ક્યારે બની છે? ઘણા બધા ભાઈઓ અત્યારે ઘણી બધી પાર્ટીમાં હું જોયું છે જેનો ઉમંગ છે, અને ઘણા ભાઈઓ એવા છે જેને રાજીનામું પણ આપ્યું છે, બહેનોએ પણ રાજીનામું આપ્યું છે, પણ એ શેના માટે આપ્યું છે? એક જ વાત લઈને કે આપણા સમાજની એકતા. મેં ઘણા બધા સાથે વાત કરી છે કે શું ઇસ્યુ થયો તો તમે એના માટે રાજીનામું આપ્યું, પણ સાહેબ એના માટે આપ્યું છે કે પ્રજાપતિ સમાજની એકતા હોવી જોઈએ ને. શું કારણે પ્રજાપતિ સમાજને ટિકિટ નથી મળી? કેમ ઓછી ટિકિટ મળી? એનું કારણ શું છે? એનું અત્યારે કારણ જોવા જઈએ ને સાહેબ, એક જ કારણ છે કે આપણી એકતા નથી. અને દરેક પ્રજાપતિ ભાઈ બહેનને એક અપીલ કરીશ કે પાર્ટી કોઈ પણ હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ અધરવાઇઝ પાર્ટી હોય, હું એક જ વસ્તુ કહીશ, પ્રજાપતિ સમાજનો જ્યાં ભાઈ બહેન જ્યાં પણ એને ટિકિટ મળી છે ને જ્યાં ઊભો થયો છે ને સાહેબ, એને જ વોટ આપજો, એને જ સપોર્ટ કરજો, ભલે હારે કે જીતે, પણ આપણી એકતા દેખાવી જોઈએ. જે પાર્ટી કે આપણા સાથે ખોટું કર્યું છે, આપણી સમાજ સાથે ખોટું કર્યું છે, એને પણ દેખાવું જોઈએ કે ખરેખર પ્રજાપતિ સમાજની એકતા છે. આવું ના થવું જોઈએ કે પ્રજાપતિ સમાજ કાંઈ છે નહીં. સાહેબ આજ તમે ગઈ ઇલેક્શનની ચૂંટણી જુઓ ને અત્યારની જુઓ સાહેબ, 50% ડિફરન્સ છે. અમે વર્ષોથી આ વસ્તુ જોઈએ છે, પણ એક 100% વાત છે કે એક જોશ જોવા મળ્યો છે અને એકતા જોવા મળી છે, અને આવી જ એકતા રહેવી જોઈએ આપણે સમાજની અંદર. જેટલા પણ સંગઠન છે, હું બધા સંગઠનની સાથે છું ને, હંમેશા સપોર્ટ કરતો રહ્યો છું, અને આગળ પણ પ્રજાપતિ એકતા સંગઠન છે એ સમાજને એક કરવાનું હંમેશા કામ કર્યું છે અને આગળ પણ કરતું રહેશે. જ્યારે જ્યારે સમાજ પર કોઈ પણ અત્યાચારો થશે, કોઈ પણ ઘટના બનશે, સાહેબ અડધી રાતે પ્રજાપતિ એકતા સંગઠન હું વાદો કરું છું કે એ રોડ પર ઉતરી જશે, સમાજ માટે કાયમી કામ કરશે. અમારે કોઈ પણ રાજકારણથી લેવા દેવા નથી, અમારે કોઈ પણ રાજકારણમાં અમને ઇન્ટરેસ્ટ નથી, પણ હા, અમને એક જ વાતનો ગર્વ છે કે હું પ્રજાપતિ છું, મારા સમાજ માટે મારે કંઈક કરવું છે અને હું કરીશ. સાહેબ અમને ઘણા બધા એવા કોલ આવે છે, આ શા માટે ભેદામારી કરો છો, તમને સમાજ શું આપે છે, આવા પ્રશ્નો ઘણા બધા કરે છે. થોડાક દિવસ તમારું ચાલશે પછી કે તમારું બંધ થઈ જશે, પણ હા એક વાત પણ ધ્યાન રાખજો સાહેબ, જ્યાં સુધી પ્રાણ છે ને જ્યાં સુધી અમારાથી કામ થશે, અમારા સંગઠનથી જ્યાંથી કામ થશે, અમે 100% સમાજ માટે કામ કરીશું, ભલે અમને સફળતા મળે કે ના મળે, પણ અમે મહેનત જરૂર કરીશું. સફળતા આપણા હાથમાં નથી હોતી સાહેબ, એને બનાવવી પડે છે, આપણે મહેનત જરૂરથી કરવી જોઈએ. અત્યારે ઇલેક્શનની અંદર અત્યારે કોઈ પણ મુદ્દો નહીં લો, એક જ મુદ્દો લઈશ કે પ્રજાપતિ સમાજના જે પણ ભાઈઓ બહેનો જેને જેને પણ ટિકિટ મળી છે, પૂરા સમાજને, પ્રજાપતિ સમાજને, પ્રજાપતિ એકતા સંગઠન ગુજરાત પ્રમુખ હોવાના નાતે બે હાથ જોડીને અપીલ કરું છું કે વોટ પ્રજાપતિના દીકરાને, પ્રજાપતિ સમાજની બહેનને જ આપજો, કારણ કે તમને એનું પરિણામ ક્યાં ને ક્યાંક જોવા મળશે. સાહેબ મેં ઘણા સમયથી વસ્તુ જોઈ છે, જ્યાં પણ રાજકારણની વાત આવે ત્યાં વિખવાદ જ થતા હોય છે. શું કામ આવું થાય છે? ન થવું જોઈએ, કારણ કે અત્યારની એકતા જે છે, આજે પ્રજાપતિ સમાજની અંદર બહુ મોટા મોટા આગેવાનો છે જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, કોના માટે કરે છે? સાથ સમાજ માટે કરે છે ને, પોતાના ઘર માટે કોઈ નથી કરતા, કે એમાંથી કોઈ 2 રૂપિયા લઈ નથી જતું. સાહેબ અમે મહેનત કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? કે સમાજ માટે, સમાજ માટે કંઈક કરી શકીએ.
આજે પ્રજાપતિ સમાજની ટુર્નામેન્ટો ચાલુ થઈ રહી છે, બહુ ખુશીની વાત છે. મને ફોન પણ આવ્યા, મને ઇન્વિટેશન પણ આવ્યું છે. આવું થવું જોઈએ. દરેક આજે એક યુવાનનો જોશ છે ને, સાબ એ ગમે કરી શકે. બસ આટલું જ બધાને ફરીથી કહું છું કે આ ચૂંટણીની અંદર પ્રજાપતિ સમાજની તાકાત આપણે બધા ભેળા મળીને બતાવવાની છે. સાહેબ હું વાદો કરું છું, પ્રજાપતિ સમાજના ભાઈ અથવા બેનને જ્યાં પણ ટિકિટ મળી છે, જે પણ જિલ્લામાં ટિકિટ મળી છે, અડધી રાતે પણ આપણો સપોર્ટ છે ને, આપણે સદા સપોર્ટમાં જ રહેશું. પાર્ટી કોઈ પણ હશે, મારે કોઈ લેવા દેવા નથી. મારે ખાલી સમાજના દીકરાથી, સમાજની બેનથી જ લેવા દેવા છે, અને હું 100% સપોર્ટમાં ઉતરીશ. સાહેબ તમારી કોઈ મિટિંગ હોય, તમારી રેલી હોય, દરેક જગ્યાએ અમારું સંગઠન છે. સાહેબ તમે જાણ કરજો, અમારું સંગઠન પ્રજાપતિ એકતા સંગઠન તમારી સાથે છે, સમાજ સાથે છે. અમે સમાજ માટે, વિકાસ માટે જ કામ કરીએ છીએ. ઘણા બધાનો હું ખબર નહીં જોવા મળે છે, એના વિચાર જ નેગેટિવ જોવા મળે છે. મને ઘણા બધા પણ એવા કોલ આવે છે કે શાંતિભાઈ તમે આમ નહીં આમ કરી નાખો, આમ નહીં આમ કરી નાખો. શા માટે ભાઈ? મારે ખોટું કરવું જ નથી, અને હું કોઈ દિવસ ખોટો થવા દઉં જ નહીં. મારી નજરની સામે હશે, સામે કોઈ પણ હશે સાહેબ, ગમે એવી ટોપી હશે, કોઈ દી ઝૂકવા નહીં દઉં. મારા સમાજને હું કોઈ દિવસ ઝૂકવા નહીં દઉં. મારાથી જે થશે, મારા સંગઠનથી જે પણ થશે હું કરીશ, પણ સમાજ માટે કંઈક કરી બતાવીશ. બસ આ જ મારી ભાવના છે. બધાને બે હાથ જોડીને આ જ અપીલ કરું છું કે એકતા બતાવવાનો સમય આવી ગયો છે, અને પ્રજાપતિ સમાજની એકતા બતાવો. આપણા પ્રજાપતિ એકતા સંગઠનના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વસરામભાઈ પ્રજાપતિ, તેમનો બહુ સારું એવું કામ છે, સમાજ માટે સારું એવું કામ કરે છે. પ્રજાપતિ એકતા સંગઠનના ઉપપ્રમુખ રામકૃષ્ણભાઈ, જેને રાજકોટની અંદર અત્યારે જે ઘટના બની હતી, સતત એના પાછળ લાગેલા છે અને એના પાછળ મહેનત કરે છે, એ પરિવારને ન્યાય મળે એના માટે સતત મહેનત કરે છે. એટલે એક જ વાત કહીશ કે પ્રજાપતિ એકતા સંગઠન હંમેશા તમારી સાથે છે, આ ચૂંટણીની અંદર તમારી સાથે રહેશે. જે પણ મુદ્દો છે સાથે મળીને લડીશું અને 100% સમાજનો સપોર્ટ કરીશું. અમારા પ્રજાપતિ એકતા સંગઠનના નંબર છે 99094-65094 99094-65094. તમારે કોઈ પણ જિલ્લાની અંદર કામ પડે સાહેબ, અડધી રાતે કોલ કરજો. તમને દરેક જિલ્લાની અંદર આપણી સમાજની સંગઠનની ટીમો છે, આપણે કોન્ટેક કરીશું અને 100% તમને સમર્થન મળશે. બસ આજ આ સાથે વિરામ ચાહું છું. જય પ્રજાપતિ, જય દક્ષ, જય હિન્દ, જય ભારત.